કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં વિકાસ સમીકરણ જે ચેપ્ટર ચાલી રહ્યું છે તેમાં સ્વાધ્યાય 4.4 જે લાસ્ટ સ્વાધ્યાય જે છેલ્લું એનો ખૂબ જ એક મહત્વનો પ્રશ્ન સમજીએ જે ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. તો પ્રશ્ન છે, વિકાસ સમીકરણ અહીંયા આપેલા છે, એ જે વિકાસ સમીકરણ આપેલા છે તેના બીજ સમાન છે, સ્પષ્ટપણે કહ્યું છે કે એના બીજ સમાન છે, તો કી નું મૂલ્ય શોધો. હવે અગાઉના લેક્ચરોમાં આપણે ભણેલા છીએ કે જે બીજ સમાન હોય એનો અર્થ ડિસ્ક્રિમિનેટ વિવેચકનું મૂલ્ય 0 હોય, ઈ બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac, જે આપણે શરતો ભણ્યા હતા 3 એમાં એ શીખેલા છીએ. તો સૌ પ્રથમ આપણે પ્રથમ પ્રશ્ન તરફ ધ્યાન આપીએ. 2x² + kx + 3 બરાબર 0. અહીં આપણે a, b અને c ની વેલ્યુ શોધીશું. a એટલે x² નો સહગુણક જે 2 છે, b એટલે x નો સહગુણક જે k છે, તથા c એટલે અચળ મૂલ્ય જે 3 છે. એટલે a, b અને c ની ત્રણેની વેલ્યુ આપણને મળી ગઈ છે. હવે જ્યારે જ્યારે બીજ સમાન હોય, આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનો છે, યાદ રાખવાનો છે, અહીં દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે માટે ડિસ્ક્રિમિનેટ d બરાબર 0 થાય, d એટલે b² - 4ac. અને આની વેલ્યુ 0 થશે, કારણ કે બીજ કેવા છે, સમાન છે. તો બી ની વેલ્યુ શું મૂકીશું આપણે, k માટે k² - 4, એની વેલ્યુ છે 2, સી ની વેલ્યુ છે 3 બરાબર 0, માટે k² બરાબર શું મળે, 4 × 2 = 8, 8 × 3 = 24 બરાબર 0, માટે k² બરાબર શું મળે મિત્રો, -24 જમણી બાજુ જાય એટલે 24 મળશે. માટે k² બરાબર શું મળે, એને ભાગ પાડીશું આપણે, જે પૂર્ણ વર્ગ હોય એક જ ભાગ મળી શકે, 4 × 6 = 24 જાણો છો બધા. માટે k ની વેલ્યુ જે મળશે એ શું મળે, 4 નું વર્ગમૂળ 2 મળે, અને 6 નું વર્ગમૂળ નીકળતું નથી માટે વર્ગમૂળમાં 6, અને વર્ગમૂળ પ્લસ પણ હોઈ શકે અથવા માઇનસ પણ હોઈ શકે. માટે આ આપણો આન્સર થયો, k ની વેલ્યુ મળી ±2√6. તો આ પ્રમાણે આપણે પ્રશ્નનો જવાબ શોધી શકીએ. સાથે સાથે આપણે બીજો એક પ્રશ્ન છે તે પણ સાથે સાથે ગણી લઈએ. તો અહીં જોઈ લઈશું બીજો પ્રશ્ન. તે બીજો પ્રશ્ન આપેલો છે kx, તો કૌંસ છોડી દઉં છું, kx² તમે રકમ જોઈ શકો છો, kx × x એટલે kx² - 2kx + 6 = 0. તો અહીં એની વેલ્યુ શું મળશે, એની વેલ્યુ k મળશે, બી ની વેલ્યુ શું મળશે, -2k મળશે, સી ની વેલ્યુ શું મળશે મિત્રો, 6 મળશે. એ બી સી ક્રમ અનુસાર જ છે. હવે b² - 4ac = શું મળે છે, 0 મળે છે, જે આપણે જાણીએ છીએ. અંદર કિંમતો મૂકીશું આપણે, બી ની જગ્યાએ -2k મૂકીશું, એ ની જગ્યાએ k મળશે, અને સી ની જગ્યાએ 6 મળશે, આના બરાબર 0 મળે. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીશું આપણે, -2k² એટલે 4k² થશે, -6 × 4 એટલે 24k થશે, બરાબર 0 મળે. માટે 4k² બરાબર શું મળશે મિત્રો, -24 જમણી બાજુ ગયા એટલે 24k, બંને વાતે k દૂર થશે, અહીં k છે, અહીં k² છે, એક વખત દૂર થઈ જાય, એટલે 4k = 24 મળે, k કેન્સલ થયા. માટે k ની વેલ્યુ મળશે 24/4, k ની વેલ્યુ આપણને મળે 24/4 મળશે, 4 × 6 = 24, માટે આપણો આન્સર આવ્યો 6. તો આ પ્રમાણે આપણે ગણી શકીએ. તો અહીં આપણે દ્વિઘાત સમીકરણના તમામ વિડીયોમાં જે મેથેમેટિક્સ હતું તે પૂરું કરીએ છીએ, તમે જોઈ શકો છો. લગભગ આપણે 10 જેવા વિડીયો મળશે તમને મૂકેલા, જેમાં A to Z મહત્વના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો આવી જાય છે, જેથી તમને ઘણા મદદરૂપ થશે. અને જો કંઈ તમને પ્રોબ્લેમ હોય, કોઈ સમ ના આવડતો હોય, તો નીચે તમે કોમેન્ટ્સમાં જે પ્રશ્ન તમારે ગણવો હોય તે તમે લખી શકો છો, મોકલાવી શકો છો. તો આટલી સુધી આજે આપણે જોઈએ છીએ. હવે નવું ચેપ્ટર લઈશું આપણે. ઓકે, ગુડ ડે.